ओके आपणे फरीथी संकरण विषे वात करीए के डीएसपी जोईए तो चार कक्षक उत्पन्न थाय अने बधा केवा उत्पन्न थशे समतलीय आ रीते उत्पन्न थशे sp3 अणुनो आकार होय तो ए पण चार उत्पन्न थाय अने आ रीते उत्पन्न थशे पछी कोण आवशे कहो तो sp3 डी राखी आपणे तो केटली कक्षक थाय जो तो sp3d एटले केटली कक्षक उत्पन्न थाय पांच आमां बहु समजो पांच कक्षक उत्पन्न थाय तो पांच पांच में अणु ना आकार क्या हमेशा त्रिकोणीय द्वि पिरामिड हो हमेशा अणु ना आकार त्रिकोणीय द्वि पिरामिड हो पांच कक्षक हो तो ना कक्षको हमें जो पांच कक्षको गोठवाय कई रीते तो हमेशा त्रिकोणीय द्वि पिरामिड रीते गोठवाय एम अपनी ना नहीं पण एनो आकार नी वात करू ने तो अहीं जो अबंधकारक इलेक्ट्रॉन युग्म आवे तो शीशो आकार थाय पड़ी समझ पछी जो एनी अंदर आवी रीते बे आवे तो कयो आकार थातो तो याद करो तो आ कयो आकार थाय आ टी आकार थाय आ शीशो आकार थाय अने आ त्रिकोणीय द्वि पिरामिड थाय तो आनी अंदर उदाहरण लईए पांच कक्षक ना त्रिकोणीय द्वि पिरामिड में PCl5 नु उदाहरण આની અંદર કયું હતું શીશોમાં SF4 અને આની અંદર કયું થાય SF4 આની અંદર કયું થશે પાંચ કક્ષકો આકાર ટી આકાર CLF3 યાદ કરો તમે થોડુંક આ મગજમાં બેસાડી દો મારા ફેવરિટ મોલેક્યુલ યાદ આવ્યું તમને કે મારા તો આ ફેવરિટ મોલેક્યુલ છે તો આ રીતે તમે લખી નાખો કંઈક નોટ ડાઉન કરી લો તમારે ચોપડી નથી આપ્યું તમે કંઈક સાઈડમાં કે ગમે ત્યાં નોટમાં વ્યવસ્થિત લખી લો કે જો પાંચ sp3d એક s કક્ષક ત્રણ p કક્ષક ને એક d કક્ષક થાય તો પાંચ કક્ષક ઉત્પન્ન થાય હવે એમાંથી અણુનો આકાર ગમે તે બની શકે એમ જો કે ઓલરેડી આપણે થોડું ઘણું એની માહિતી જાણીએ છીએ એટલે વાંધો આવે એમ નથી ચલો થઈ ગયું ના dsp સંકરણ બને ds p p બની શકતું હોય પણ આપણે અત્યારે અભ્યાસક્રમમાં નથી સંકરણ કોઈ પણ બની શકે જો એની શરતોને લાગુ પાડે તો નહીતર નહીં જો એની શરતોને લાગુ પાડે તો હા ઓકે એવી રીતનું છે ચલો નેક્સ્ટ વન હવે sp3d બાદ કોણ આવશે હવે બોલો sp3d હજી એક ડી વધારો ચલો કોણ છે મને કહો sp3d2 હા કે ના હવે તમે સમજો કેટલી કક્ષક ઉત્પન્ન થશે એક s p કક્ષક કેટલી 3 3 અને પછી બે ડી કક્ષક ડી કેટલી કક્ષક ઉત્પન્ન થશે છ કક્ષક ઉત્પન્ન થશે એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર ને હા કે ના હા હા હવે તમે સમજો આ કેવું થાય આ છ કક્ષકો હોય તો આમ ગોઠવાય આ કયો આકાર થાય અષ્ટફલકીય SF6 હોય ને SF6 તો અષ્ટફલકીય થાય પણ હવે કેવું થાય ધારો કે પાંચ કક્ષક એમ નામ છે અને એકમાં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં રાખી દઈએ તો આ આકાર કયો થાય કહો તો એકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો આકાર કયો થાય હવે હવે આકાર કયો થશે કહો ચલો હવે આકાર કયો થશે ત્રિકોણીય પિરામિડ સોરી સમચોરસ હા સમચોરસ દીકરા ત્રિકોણીય ની હને આ કયો થશે આ થઈ જશે તમારો BRF5 આ કાથે ચોરસ પિરામિડ તો આમાં યાદ સંકરણ હોય અને ધારો કે XCF2 ઘણી વખત આકાર સમતલ્ય સમચોરસ થાય કે ઉપર અને નીચે બંને જગ્યા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે તો આ કયો આકાર થાય કહો તો સમતલીય ચોરસ સમતલીય ચોરસ પણ આમાં સંકરણ કયું હોય એવું નહીં આ સમતલીય ચોરસ છે તેમાં DSP2 સંકરણ હોય જરૂરી નથી આમાં સંકરણ કયું થશે SP3
डी टू અને આનું ઉદાહરણ છે XCF4 આનું ઉદાહરણ કયું યાદ રાખશો દીકરાઓ તમે કહો તો XCF4 ઓકે કયું ઉદાહરણ આવશે અહીંયા XCF4 ઓકે હેલો સર હા બોલો પરીક્ષામાં કઈ રીતે પૂછાય સવાલ MCQ MCQ દાવશે આમાં હા એટલે તને સમજાવું છું એટલે કોષ્ટક કેમ હું એમ પૂછું આ કોષ્ટક દોરો એમ દીકરા આ કોષ્ટક લખો એવું તો નહીં આવે ને હવે સવાલ જે આવશે પછી હમણાં હું સ્ટાર્ટ કરું છું કે ભાઈ PSL 5 ની રચના હવે જે સવાલ આવે આઈએમપી સવાલ છે હવે સવાલ આવે છે PCL 5 ની રચના દોરો પણ મેં તને સવાલ કીધો VACPR કામનું હતું ઓલું કોષ્ટક હતું એ શું કામ કામના હતા એ કે ચાલ VACPR વખતે આપણે ત્રણ કોષ્ટક જોયા યાદ કર એમ નહીં આ SP 3D સ્ક્વેર એમ કે પછી ડાયરેક્ટ તમે ઉદાહરણ બોલો છો એ પૂછા એમ હું એમ પૂછી શકું નીચેનામાંથી SF6 કયું સંકરણ ધરાવે છે નીચેનામાંથી કોણ SP3D2 સંકરણ ધરાવે છે એટલે તું આ ગોખવા ને તમે હા તો આગળ સવાલ કરાવવાનો છો ને તમે હા આગળનો સવાલ કરાવું છું હા આ પણ હમત પડી તું આગળ જાવ ને પણ પહેલા આ તો હમત પડ તું કે ભાઈ આજી ન હમત આ પડી તને હમત સંકરણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો હવે તને હમત પડી પણ હવે હું તને યાદ કહું હલો હું તને યાદ કહું એક વાત કહું પછી આમાં કઈ આખું ગોખવાનો બેવાનું પહેલા હું કામ કરવાનું ખબર PCL5 માં મધ્યસ્થ પરમાણુ કોણ છે P તો એમાં P ની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે રજૂ કરી શકાય ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું P ની ઇલેક્ટ્રોન રચનાથી સમજ્યો તું ચાલ P ની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય કહો તો નિયોન પછી બોલ જો આ ના આવડે તો બધ ના આવડે તો અમારે બેસવું પડશે ઘડીક તમે યાદ કરી લો ત્યાં સુધી ફોસ્ફરસ એટલે 15 નંબર નિયોન એટલે 10 નંબર 10 પછી શરૂ થાય 3s2 3p3 3p3 અને પછી હજી એક કક્ષક આવે ખબર છે કઈ ભરાય ભલે ને ખાલી પડેલી હોય પણ હવે આવે એમાં 3d3 આવે 3d5 આવે ને 1 2 3 4 5 3d આ થાય 10 અગિયાર બાર તેર ચૌદ અને પંદર હવે આને ઉત્તેજિત અવસ્થામાં શું થાય ખબર છે અને ઉત્તેજિત અવસ્થામાં ફોસ્ફરસ એક ઇલેક્ટ્રોન કુદ આવી દે કોઈ મને કહેશે ક્યાં કુદ આવી દે છે આવતા શરૂઆત આવું બધું લખવાથી કરવાની અને બધા યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય બધા ઇલેક્ટ્રોન કઈ કઈ જગ્યા ઉપર આવે મને કહે ચાલ અહીંથી ઉત્તેજિત થાય અને આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને ત્યાં જતો રહેશે થ્રીડીમાં જોઈ એકતેલા હા હવે તમે સમજો હવે આમાં PCL5 દોરું તો હવે સંકરણમાં તમે સમજો હવે PCL5 લખું તો તમે સમજો કે કઈ કઈ કક્ષક ભેગી થઈ ગઈ હશે વિચારીને કહો કયું સંકરણ થાય જુઓ તો SP3 જ તે પાક્કું P3D સમજી ગયા અને એના કારણે ઉત્પન્ન થતી કક્ષકો જો હું આમ દોરું કેટલી કક્ષકો દોરું કહો તો SP3D ના કારણે પાંચ અને પાંચે કક્ષકો જે છે સમાન ઉર્જા હોય અને કેવી રીતે ગોઠવાશે એક બે ત્રણ ચાર પાંચ આ બધી SP3D અને બાકી બધી આ વાહે કઈ વધશે વાહે કઈ વધશે 3D મારો ફોકસ આની ઉપર છે હવે CL તો આ પાંચ કક્ષકો હોય થી કેમ ગોઠવાય પાંચ કક્ષકો અહીંયા CL આવી જશે બધામાં કોણ આવી જશે અહીંયા આગળ એક એક કોનો પરમાણુ આવી જશે
सीएल નો એટલે આ પાંચ કક્ષક છે કયું સંકરણ થયું sp3d હવે તમને સમજ પડી કે આનું નામ sp3d છે ઈ તો તમને પહેલા તો ફોસ્ફરસ ની તો તમારે કરવાનું કેટલું તમારે પહેલા ફોસ્ફરસ ની એટલે આ જ વસ્તુ મેઈન છે આ તમે દોરો એટલે તમારે લખવું ઓછું પડે કે ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોન રચના અને એની ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે દર્શાવી છે એક 3s 3 3p અને એક 3d કક્ષક એકબીજામાં સંમિશ્રણ પામીને પાંચ sp3d કક્ષકો ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થતી કક્ષકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણીય દ્વિપિરામિડ રીતે ગોઠવાય છે કેવી રીતે ગોઠવાય છે ત્રિકોણીય દ્વિપિરામિડ રીતે ગોઠવાય છે અને અહીંયા આગળ ક્લોરીન પરમાણુઓ જે છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણીય દ્વિપિરામિડ રીતે ગોઠવાય છે આકાર બતાવી દીધો આકાર કયો આકાર થયો કહો તો આ PCL બંધ કોણ બંધ વચ્ચેનો ખૂણો 120 નો હશે સમતલમાં જો આ કેટલાનો ખૂણો હોય 120 નો થઈ જાય કે નહીં અને સમતલને જે આ લંબ હોય આ સમતલને જે લંબ હોય એની વચ્ચેનો ખૂણો કેટલાનો થાય વિચારીને જવાબ આપજો આ ખૂણો કેટલાનો થશે 90 લંબ હોય એટલે કેટલાનો થાય 90 નો અને બીજું કે આ જે છે ને આ બધા અક્ષીય કહેવાય અક્ષીય બંધ કહેવાય કે જે આ લંબ રીતે જે ગોઠવાયેલા છે ને એ કેવા હોય છે અક્ષીય બંધ હોય અને આ જે છે ને ત્રિકોણ સમતલીય ત્રિકોણમાં જે બંધ એને વિષુવવૃત્તીય બંધ કહેવાય કેવા બંધ કહેવાય દીકરાઓ વિષુવવૃત્તીય બંધ મતલબ ખબર ના પડી સર જો આ જે સમતલ છે કે એની વચ્ચેનો ખૂણો 120 નો અને આ બધા બંધ છે ટૂંકા હોય એને વિષુવવૃત્તીય બંધ કહેવાય અને આ જે લંબ છે આ જે બે લંબ છે એને અક્ષીય બંધ કહેવાય અક્ષીય બંધ હોય ને એ વિષુવવૃત્તીય બંધ કરતા લાંબા હોય લાંબા હોય એનો મતલબ શું થશે હવે એ થોડા કેવા હશે વીક હશે એટલે તરત તૂટી જાય પેલા કોણ તૂટે અક્ષ પરના બંધ તૂટી જાય અને એના કારણે જ PCl5 થોડુંક અણુને સક્રિય બનાવે છે આથી PCl5 નો અણુ કેવો બને છે સક્રિય બને એટલે પેલા કોણ તૂટવા લાગે ફટાફટ કોણ તૂટવા લાગે અક્ષ પરના બંધ તૂટવા લાગે આટલું લખી નાખવાનું છે તમે જેવું સમજે ને એવું જ લખવાનું આમાં કે ગોખવાની જરૂર નથી હવે તો સમજ પડી રામાનુજ હા સર કમ્પ્લીટ આમ જ લખવાનું પેલા તું શું કરીશ કે ભાઈ PCl5 માં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે દર્શાવી શકાય અહીંયા ઉત્તેજિત અવસ્થામાં ફોસ્ફરસ નો એક 3s કક્ષક 3 3p કક્ષક અને એક 3d કક્ષક એકબીજામાં સંમિશ્રણ પામી સમાન ઊર્જા અને આકાર ધરાવતી 5 sp3d કક્ષકો ઉત્પન્ન કરે છે અને આ ઉત્પન્ન થતી કક્ષકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે અહીંયા આગળ સમતલમાં ગોઠવાતા સીએલ જે બંધ છે એને વિષુવવૃત્તીય બંધ કહે છે અને એને લંબને શું કહેવામાં આવે છે અને સમતલને લંબ જે છે એને અક્ષીય બંધ કહે છે સમતલમાં રહેલા બંધ વચ્ચેનો કોણ 120 છે ઓકે જ્યારે અક્ષ અને અક્ષ પર અને વિષુવવૃત્ત પર રહેલા બંધ વચ્ચેનો ખૂણો 90 છે અહીંયા આગળ અક્ષીય બંધની લંબાઈ વધારે છે આથી તેઓ થોડાક કેવા છે નિર્બળ છે આથી અક્ષીય બંધ સરળતાથી તૂટે છે અને એના કારણે જ PCl5 અણુ સક્રિય બને છે કયું સંકરણ સમજાવ્યું આપણે કહો તો મને આપણે કયું સંકરણ સમજાવ્યું sp3d વેરી ગુડ હવે આપણે નેક્સ્ટ sp3d2 સમજશું નેક્સ્ટ લેક્ચરમાં ચલો બાય બાય મીટિંગ એન્ડ કરો બાય પડી ગઈ ને સમજ ક્લિયર હવે યસ હા ઓકે